નેશન આણંદ સત્યની સાથે। नमस्कार दर्शक मित्रों, न्यूज नेशन आणंद में हूँ इमरान वोहरा, आप सबनो हार्दिक स्वागत करूँ। गामडीना परिक भवन खाते 500 થી વધુ લોકોએ રસીકરણ કેમ્પનો લાભ લઈને રસી મુકાવી હતી। સમાચાર વિગતે જોઈએ તો શહેરના ગામડી ગામ પંચાયત દ્વારા પીએસસી ચીખુદરાના સહયોગથી પરિક ભવનની નગી ગામ સ્થિત પાસે રસીકરણ કાર્યક્રમ કેમ્પ યોજાયો હતો, જેમાં 500 થી વધુ લોકોએ રસીકરણ કાર્યક્રમનો લાભ લઈને રસી મુકાવી હતી। આ રસીકરણ કેમ્પમાં ગામડી ગામ, પરિભુવન, નવરત્ના સોસાયટી, નવાપુરા સહિતના વિસ્તારોના રહીશોએ લાભ લીધો હતો। આ કેમ્પમાં ગામડી ગ્રામ પંચાયતના સરપંચ ઇસ્માઇલભાઈ, મુસ્લિમ ધર્મગુરુ જરાલી બાપુ તેમજ પિન્ટુભાઈ, કુતુબુદ્દીન સૈયદ, ડૉક્ટર અતાઉલ્લા, હર્ષદ શેખ, પીએસસી ચીખોદરાના તબીબો, નર્સિંગ સ્ટાફ તેમજ જાગૃત યુવકો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવાયો હતો। ગામડી ગ્રામ પંચાયત તરફથી અમારે વેક્સિનનો પ્રોગ્રામ નગીના મસ્જિદની બાજુમાં નવરચના, એકતાનગર, પરિક ભુવન, નવાપુરા, બેથલ સોસાયટી આ તમામના રહીશોને વેક્સિન આપવાનો પ્રોગ્રામ આજે રાખવામાં આવેલ હતો। તેમજ અમારી સાથે પીએચસી ચીખોદરાના ઓફિસરો, ડૉક્ટરો અને આ વિસ્તારના હુસેની કમિટીના કાર્યકરોના સહકારથી સફળતા મળી છે અને લગભગ ઘણો સારો પ્રોગ્રામ છે અને નેક્સ્ટ ટાઈમ ફરી પણ આવતા રાખવાનો અમારો પ્રયત્ન છે પૂરેપૂરો, અને લોકોને તમામે તમામને વેક્સિનનો લાભ મળે અને જેથી કરીને કોરોના મુક્ત ગામ થાય એના માટેનો પ્રયત્ન છે અમારો। લગભગ ગામમાં લગભગ 600-700 માણસે લીધો છે અને પ્રોગ્રામ ચાલુ છે। 18-44 પણ ગયા વીકમાં લગભગ 152 છોકરા 152 જણે વેક્સિન મુકાવી દી। રસીકરણમાં મુસ્લિમો જાગૃતિ લાવવા માટે અમારા હુસેની કમિટીના કાર્યકરો જલારી બાપુ, આણંદમાં અમારા છે હાફેઝ ઇકબાલ અને મસી ઇનામ તરફમાં પણ પ્રોગ્રામ રાખવામાં આવ્યા હતા અને મુસ્લિમોમાં જાગૃતિ સારી એવી છે અને તમામ સમાજમાં જે લોકોની ગેરસમજ હતી એ દૂર કરી અને વેક્સિનનો લાભ વહેલા વહેલો લેવામાં આવે, જેથી કરીને જે એક નક્કી પ્રોગ્રામ છે કે વેક્સિન લેવાથી કોરોના અટકશે એના માટેનું આ અભિયાન ચલાવ્યું છે અને એ અભિયાનમાં અમારો પૂરેપૂરો સહકાર છે અને લોકો પણ સહકાર પૂરો આપે છે। સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન, નેવર મિસ એન અપડેટ।